હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ મોટા ભાગની મમ્મી લોકો માનતી હોય છે કે નાના છોકરાઓને બગાડવામાં અને જીદી બનાવવામાં મુખ્ય ભાગ દાદા દાદીનો હોય છે શું તમે એવું માનો છો હું તો નથી માનતી કેમ અને જો હશે તો પણ સો ટકા માંથી લગભગ દસેક ટકા એવા હશે બાકી નેવું ટકા એવા નથી પણ એના માટે થોડીક આપણે તકેદારી રાખવાની છે શું તકેદારી રાખવાની એ હું આજે તમને સમજાવીશ તો સૌપ્રથમ કે બધી જવાબદારી આપણા હોય છે કે નાના રીતે શું કરવું શું નહીં હોય છે કે બોલતા હઈએ છીએ કે કઈક ને કઈક રીતે ગુસ્સો આપડે કાઢતા હોઈએ છીએ જે બા ગમતું હોતું નથી એ કહેવત છે ને કે મૂડી કરતા વ્યાજ બધાને હોય એટલા માટે બા મીન્સ કે દાદા દાદીને બી આપણા કરતા આપણા છોકરાઓ વધારે વાલા હોય છે એટલે આપણે મારીએ છીએ એ લોકોને ગમતું નથી તો એવું ના થાય એના માટે એક એવું કરવાનું કે જેથી કરીને આપણને બી ટેન્શન નહીં ને એ લોકોને બી થોડીક ખબર પડે કે આપણે કેમ બોલતા હોઈએ છીએ તો એ લોકોને થોડીક જવાબદારી સોંપો છોકરાઓને જેમ કે સવારે ચાદુ પીવડાવવાની હોય તો એ જમવાનું સ્કૂલે મૂકવા જવાનું પછી હોમવર્ક જો ભણેલા હોય તમારા સાસુસરા તો ભણાવવાનું એવી બધી અમુક જવાબદારી સોંપો જેથી કરીને અમને ખબર પડશે કે આપણું છોકરું કેટલું જીદ્દી છે અને આપણે કેમ બોલીએ છીએ તો એક તો એ સમજણ પડી જશે અને થોડોક આપણને બી ટાઈમ મળશે તો એ બધું કર્યા પછી જો છોકરું એ લોકો જોડે નથી ભણતું કે નથી એવું કરતું તો એક વખત એક એવો ટાઈમ પાંચ પાંચ મિનિટ ધીમે ધીમે વધારો એના માટે કે જાદુ આપવાના ટાઈમે આપણે થોડાક ગાયબ થઈ જાવ દસ મિનિટ ધારો કે માને કે આપણને તો બાદ દાદા જોડે જ આપણે પીવડાવવા મૂકવાનો છે તો આપણે થોડો ટાઈમ માટે ત્યાંથી ખસી જાવ કે ઘરમાંથી ક્યાંક બહાર કે બગીચામાં ક્યાંક જતું રહેવાનું જેથી કરીને આપણને જોશે નહીં ને એટલે જીદ કરશે જ નહીં કે મોટા ભાગે છોકરાઓ મમ્મીને જોઈને જીદ વધાર કરતા હોય છે એટલે આ બધી ટેકનિકોથી એ લોકોને પણ સમજાવવું પડી જશે તમને બી ટાઈમ મળશે અને ભવિષ્યમાં તમને બહુ ખાસ બોલશે નહીં કદાચ તમને સમજાવશે કે ઓછું બોલ ઓછું માર પણ બાકી તમારે એમને એના લીધે થઈને ઝઘડો થશે નહીં અને તમને એવું પણ નહીં લાગે કે બા દાદા બગાડે છે એમને એવું નહીં થાય કે મારા છોકરાઓને માર માર કરે છે એટલે ઉમીદ કરું છું કે આ વિડીયો તમને યુઝફુલ રહ્યો હશે પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક્સ ફોર વોચિંગ